જય માતાજી મિત્રો, જય શ્રી મહાકાળ, જય કષ્ટભંજન દેવ મિત્રો. મારી આ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જે સાળંગપુર ધામ છે મિત્રો, જે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે જે મિત્રો, ત્યાં જઈ મિત્રો આજે તમને મિત્રો જે નવું જે બનાવવામાં આવ્યું છે જે સાળંગપુરમાં જે ભોજનાલય છે મિત્રો, તમે બહારથી તો જોયું છે, અંતર આપણે જોઈશું કઈ રીતની જે પ્રસાદી આપવામાં આવે છે તે તમામ વસ્તુ મિત્રો જોઈશું. ભોજનાલય અંદરથી કેવું લાગે છે તે તમામ વસ્તુ મિત્રો આ વિડીયોમાં જોઈશું. અને તેમજ મિત્રો જે ફોટા છે તેમજ મિત્રો દોડી તે પણ મિત્રો જે નવું બનાવવામાં આવ્યું છે તે પણ આપણે જોઈશું, કઈ રીતનું ત્યાં વસ્તુ મળે છે તમામ વસ્તુ મિત્રો આ વિડીયોમાં જોઈશું. જેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. જય કૃષ્ણભંજન દેવ મિત્રો. અને મિત્રો આ તમે સામે જોઈ શકો છો જે શ્રી હરિ મંદિર આવેલું છે ત્યાં પણ મિત્રો આપણે તેના પણ દર્શન કરશું. અંદર જઈને મને તમને દેખાડશું મિત્રો. અને ત્યાં મિત્રો જે પથ્થર આવેલો છે અને તેમજ મિત્રો જમવાની ગાડું છે અને પટારો તમામ વસ્તુ મિત્રો આપણે જોઈશું. જે સ્વામિનારાયણ ભગવાન જે મિત્રો જે પથ્થર ઉપર સ્નાન કરતા હતા તે પણ આપણે જે પથ્થર છે તેને પણ જોઈશું. તમામ વસ્તુ મિત્રો જોઈશું અને સ્વામિનારાયણ ભગવાન જે શ્રી તેમના દર્શન કરીશું. તેથી મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. જોઈ શકો છો જે શ્રી હરિ મંદિર અંદરથી મિત્રો આવી રીતે છે, જે આવી રીતે બનાવવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે હનુમાનજી મહારાજનો ફોટો છે તેમજ મિત્રો અન્ય પણ વસ્તુ છે જે ભક્તો આવે છે જે પ્રસાદી રૂપે જે મિત્રો લેવા લઈ જાય છે ઘરે મિત્રો, તે મિત્રો તમામ વસ્તુ મિત્રો આપણે જોઈશું. કઈ રીતનું ત્યાં જે હનુમાનજી મહારાજની વસ્તુ જે પ્રસાદી રૂપે લઈ જાય છે, ફોટા છે તેમજ મિત્રો જે દોરડી છે તેમજ મિત્રો રક્ષાસૂત્ર છે તેમજ મિત્રો જળ છે તેમ મિત્રો ઘણી વસ્તુ છે ત્યાં કિચન છે મિત્રો, તમામ વસ્તુ મિત્રો આપણે જોઈશું. તેથી મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. અને મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, અને જય કષ્ટભંજન દેવ મિત્રો કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા.
મિત્રોને જે અન્ય પણ મંદિરે જવું હોય, જે સાળંગપુર આજુબાજુના આવેલા હોય, તો મિત્રો એટલે લિંક આપેલી છે, તમે જોઈ લેજો. તેથી મિત્રો તમારે જવું હોય તો જઈ શકશો. અને મિત્રો તમે સામે જોઈ શકો છો જે મંદિર છે, મિત્રો આજે મિત્રો બહુ ગર્દી છે, તેથી મિત્રો તમે સામે ટીવીમાં આપણે દર્શન કરાવી રહ્યો છું, જે તમે જોઈ શકો છો. જય કૃષ્ણભંજન દેવ. મિત્રો કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા. અને મિત્રો આજે બહુ ગર્દી છે તમે જોઈ શકો છો, તેથી મિત્રો આપણે અંદર જઈને દર્શન નથી કરી શકતા. જય કૃષ્ણભંજન દેવ. મિત્રો ચોપન ફૂટની જે મૂર્તિ મૂકવામાં આવી છે હનુમાનજી મહારાજની, તેના દર્શન કરવા. અને મિત્રો તેનું નામ આપવામાં આવ્યું છે કિંગ ઓફ સાળંગપુર. તે મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેજો, તેથી મિત્રો. અને હજી આપણે મિત્રો જે ભોજનશાળા છે જે ગુજરાતની નંબર વન, તે પણ આપણે જોવાની છે કઈ રીતે અંદર છે, તમામ વસ્તુ મિત્રો જોઈશું. તેથી મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેજો. જે હજારો ભાઈ ભક્તો જે પ્રસાદી લઈ રહ્યા છે તે પણ આપણે જોઈશું, તેથી મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો. જય કૃષ્ણભંજન દેવ. અને મિત્રો તમે સામે જોઈ શકો છો જે ભોજનાલય બનાવવામાં આવ્યું છે, જે ગુજરાતનું મિત્રો મોટામાં મોટું છે, જે મિત્રો હજારો માણસો જે પ્રસાદી લઈ શકે એવું મોટું બનાવવામાં આવ્યું છે મિત્રો જે સાળંગપુરમાં. તે મિત્રો આપણે અંદર જઈને જોઈશું, અને તમે બહારથી જોઈ શકો છો. અને પણ મિત્રો આપણે અંદર જઈને પણ જોઈશું કઈ રીતની અંદર વ્યવસ્થા છે, અને કઈ રીતનું જે ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે, તમામ વસ્તુ મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું. તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. જય કૃષ્ણભંજન દેવ. મિત્રો